વિદ્યાર્થી મિત્રો મજામાં ને ચાલો આપણે ધોરણ 6 બરાબર સેમેસ્ટર 2 આપણે ચાલુ થઈ ગયું છે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એમાં પાઠ નંબર 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર બરાબર છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે આપણે આગળના લેક્ચરમાં ભગવાન બુદ્ધ વિશે આપણે અભ્યાસ કરેલો હતો કે ભગવાન બુદ્ધ છે એનો જન્મ ક્યારે થયો ક્યાં કુટુંબમાં થયો એના માતા-પિતાનું નામ શું હતું બરાબર છે પછી એને ગૃહ ત્યાગ એટલે ઘરનું ત્યાગ શું કામ કર્યો બીજો આપણે શીખવા મળ્યું કે એને આપણે કયું કયું જ્ઞાન આપેલું હતું કઈ કઈ આપણે માહિતી આપેલી હતી બરાબર છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો હવે આપણે આજના લેક્ચરમાં મહાવીર સ્વામી વિશે આપણે અભ્યાસ કરવાનો છે ગૌતમ બુદ્ધ છે એ બૌદ્ધ ધર્મના કોણ હતું તો કે સાધુ હતા અને મહાવીર સ્વામી છે બરાબર છે જે એમ કહે છે કે ભઈ જૈન ધર્મના શું હતા તો કે સાધુ એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો ક્યાં કુટુંબમાં થયો માતા પિતાનું નામ એને આપણને શું ઉપદેશ આપ્યો છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું જોતાજી આપણે કે મહાવીર સ્વામી જે છે જૈન ધર્મના 24 તીર્થકરો ટોટલ એમ કે છે કે જૈન ધર્મના તીર્થકરો કેટલા હતા તીર્થકરો એટલે કે જે બધા એના સાધુઓ હતા તે બરાબર છે કેટલા સાધુઓ હતા ટોટલ 24 જો તમે પાલિતાણા જાઓ બરોબર છે પાલિતાણામાં જે કે શેત્રુંજ ડુંગર છે એના ઉપર જૈન ધર્મના શું આવેલા છે તો કે આપણે આપણી ભાષામાં મંદિરો કહીએ છીએ બરોબર છે તે આવેલા છે આખા કો શેત્રુંજ ડુંગર જે કે છે કે ભાઈ સેનાથી બંધાયેલો છે આપણે જોઈએ તો દૂરથી જોઈએ તો આપણને એ જે ડુંગર છે એ સફેદ લાગે કેમ કે સરસ મજાના સફેદ કલરના આરસ પહાડમાંથી એ જે મંદિરો છે એની રચના કરેલી છે પાલિતાણા જાઓ તો જોજો એમાં એમ કે છે કે જૈન ધર્મના ટોટલ તીર્થકરો કેટલા હતા તો કે 24 હતા કેટલા હતા 24 હતા પ્રથમ તીર્થકર ઋષભદેવ હતા ખાસ યાદ રાખવાનું 24 તીર્થકરો હતા એમાંથી પ્રથમ તીર્થકર એટલે કે જૈન ધર્મના પ્રથમ સાધુ કોણ હતા તો કે ઋષભદેવ એનું નામ હતું આદિનાથ બરાબર બીજું એનું નામ શું હતું આદિનાથ હતું અને 24 માં તીર્થકર પ્રથમ આપણે બે વસ્તુ વધારે યાદ રાખવાની પ્રથમ તીર્થકર કોણ હતું તો કે ઋષભદેવ આદિનાથ હતા અને 24 માં તીર્થકર એટલે કે છેલ્લા તીર્થકર છેલ્લા સાધુ કોણ હતા તો કે મહાવીર સ્વામી હતા બરોબર છે ખાસ યાદ રાખવાનું કે પ્રથમ તીર્થકર ઋષભદેવ અને 23 માં તીર્થકર હતા પાર્શ્વનાથ બરોબર છે કોણ હતું તો કે મહાવીર સ્વામી હતા એનાથી આગળ એટલે કે 23 માં તીર્થકર કોણ હતા તો કે પાર્શ્વનાથ હતા પાર્શ્વનાથનો જન્મ ખાસ યાદ રાખજો મહાવીર સ્વામીનો નથી કે તે જીવ અત્યારે આપણે વાત કરી છે 23 માં તીર્થકર વિશે બરાબર 23 માં જેમ કે જે સાધુ હતા તેના વિશે આપણે વાત કરી છે કે જેનો જન્મ કાશીના રાજા અશ્વસેન ને ત્યાં થયેલો હતો બરાબર આ બધાય તીર્થકર છે બધા તો આપણે ન કહે પણ એમ કે મોટા ભાગના તીર્થકરો છે મોટા ભાગના સાધુઓ છે બધા એમ કે છે કે રાજાઓના પુત્ર હતા વિચાર કરો તમે આવી રીતના રાજાના પુત્ર હતા રાજકુંવર હતા આવું એમ કે છે સરસ મજાનું પોતાનું જીવન પોતે છોડી દીધું અને પોતે એમ કે છે કે ભાઈ અલગ અલગ પ્રકારના ધર્મ છે એનો સ્વીકાર કરી લીધો અને સમાજને સુધારવા માટેના કાર્ય કર્યા છે બરોબર છે એટલે આજે 23 માં તીર્થકર કોણ તો કે પાર્શ્વનાથ જે હતા જે કાશીના રાજા કોણ હતા અશ્વસેનના પોતે પુત્ર હતા બરોબર છે 24 માં તીર્થકર કોણ તો કે મહાવીર સ્વામી ખાસ યાદ રાખવાનું બરોબર છે 24 માં તીર્થકર મહાવીર સ્વામી પ્રથમ તીર્થકર હતા ઋષભદેવ એટલે કે આદિનાથ અને 23 માં તીર્થકર હતા પાર્શ્વનાથ બરોબર છે પાર્શ્વનાથ એમ કે છે કોના દીકરા હતા તો કે કાશીના રાજા અશ્વસેનના દીકરા હવે આપણે મહાવીર સ્વામી વિશે અભ્યાસ કરીએ કે મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયેલો હતો જોતા જઈએ આપણે કે વજ્જી સંઘના વૈશાલી વૈશાલી એટલે કે હાલ ક્યાં આવેલું છે તો કે બિહાર બરોબર છે બિહારમાં આવેલું છે એના એમ કે છે કે ગૌડ રાજ્ય આપણે સેમેસ્ટર 1 માં ગૌડ રાજ્ય ક્યાં ક્યાં છે એના વિશે આપણે ચર્ચા કરેલી હતી કે પહેલાના સમયમાં ગૌડ રાજ્ય કોને કહેવામાં આવતા એના વિશે આપણે ચર્ચા કરેલી હતી એનું એમ કે છે કે ગૌડ રાજ્ય ક્યું હતું તો કે કુંડગ્રામ ક્યું હતું તો કે કુંડ ગ્રામ હતું એની એમ કે છે જ્ઞાતિ કઈ હતી તો કે ક્ષત્રિય વંશના હતા બરાબર પોતે એમ કે છે કે ક્ષત્રિય વંશના મહાવીર સ્વામી છે એ પોતે એમ કે છે ક્ષત્રિય વંશમાં એનો જન્મ થયેલો હતો કઈ જગ્યાએ તો કે વજ્જી સંઘના વૈશાલી એટલે કે બિહારના ગણ રાજ્ય ક્યું રાજ્ય તો કે કુંડ ગ્રામમાં એનો જન્મ થયેલો હતો એની જ્ઞાતિ કઈ હતી તો કે ક્ષત્રિય વંશમાં પોતાનો જન્મ થયેલો હતો બાળપણ
રાજાના દીકરા હતા પિતા સિદ્ધાર્થ એના એમ કે છે પિતાનું નામ શું હતું સિદ્ધાર્થ હતું અને માતાનું નામ હતું ત્રિશલાદેવી માતાનું નામ શું હતું તો કે ત્રિશલાદેવી હતું અને એના એમ કે છે મોટા ભાઈ હતા એનું નામ હતું નંદીવર્ધન બરોબર ખાસ યાદ રાખવાનું પિતાનું નામ હતું સિદ્ધાર્થ માતાનું નામ ત્રિશલાદેવી અને એના જે મોટા ભાઈ હતા એનું નામ હતું નંદીવર્ધન મહાવીર સ્વામીના બાળપણનું નામ હતું વર્ધમાન શું નામ હતું બાળપણનું નામ તો કે વર્ધમાન હતું અને એની પત્નીનું નામ યશોદા હતું મહાવીર સ્વામીના પણ નાની ઉંમરે સુરી ગયા હતા લગ્ન થઈ ગયા હતા એની એમ કે છે કે સરસ મજાની સુંદર પત્ની એનું નામ હતું યશોદા અને એના ઘરે એક પુત્રી હતી એના ઘરે એક કેમ કે છે દીકરી હતી એનું નામ હતું પ્રિયદર્શિની શું નામ હતું પ્રિયદર્શિની જેવી રીતના ગૌતમ બુદ્ધનું પણ ફેમિલી હતું તેવી જ રીતના મહાવીર સ્વામીને પણ ફેમિલી હતું છે છતાં પણ પોતે પોતાના કુટુંબનો ત્યાગ કરી દે છે બરોબર છે અને પોતે જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે તપ કરવા માટે પોતે વયા જાય છે સમાજને સુધારવા માટેના ઘણા બધા પોતે પ્રયત્ન કરે છે આપણને ખબર જ છે ત્યારનો જ્યારે સમય હતો ત્યારે ઘણા બધા કુરિવાજો હતા ઘણી બધી અંધશ્રદ્ધાઓ હતી આ જે બધી અંધશ્રદ્ધાઓ આ જે બધી કુરિવાજો છે એ દૂર કરવાનો એણે ઘણો બધો પ્રયત્ન કરેલો હતો 30 વર્ષની વયે ગૃહ ત્યાગ કરેલો જેવી રીતના ગૌતમ બુદ્ધે 30 વર્ષની વયે ગૃહ ત્યાગ એટલે કે ઘરનો ત્યાગ કરી દીધો તો ઘર છોડી દીધેલું હતું તેવી જ રીતના મહાવીર સ્વામીએ પણ 30 વર્ષની ઉંમરે શું કરી દીધેલું હતું તો કે ઘરનો ત્યાગ કરેલો હતો શું કામ ઘરનો ત્યાગ કરેલો હતો તો કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બરાબર છે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને આપણા સમાજને સુધારવા માટે તેમણે ઘરનો ત્યાગ કરી દીધો એને કઈ એમ કે છે કે મજા ન આવી હોય પોતાના માતા પિતા પોતાના ભાઈ પોતાની પત્ની પોતાની પુત્રીને છોડવાનો એને કઈ આનંદ ન આવ્યો હોય આપણે 4-5 દિવસ ખાલી આપણે કોકના ઘરે જઈએ રોકાવા માટે તોય આપણને એમ થાય છે કે આપણે જલ્દી આપણે આપણા ઘરે વયા જઈએ તો આ લોકો તો જે છે બરોબર શું કરે છે તો કે ઘરનો ત્યાગ કરે જો અત્યારે પણ આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે જૈન ધર્મમાં ઘણા બધા એમ કે છે કે કેવી ઉંમરના તો કે નાની ઉંમરના છોકરા અને છોકરીઓ જે છે એ પોતે એમ કે છે કે દીક્ષા લઈ લેતા હોય છે જૈન ધર્મના બૌદ્ધ ધર્મના હિન્દુ ધર્મના ઘણા બધા એમ કે છે પણ જૈન ધર્મના જે છોકરા છોકરીઓ જે છે કે ભી મોટી ઉંમરના હોય જે એમ કે છે ધર્મને સ્વીકારે બરોબર એટલે એમ કે છે એની ભાષામાં શું કહેવાય તો કે દીક્ષા લે છે બરોબર જ્યારે એ લોકોને દીક્ષા આપવાની હોય ત્યારે ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે જેવી રીતના છોકરાના કે છોકરીના લગ્ન થાય છે એવી જ રીતના એની શું કરવામાં આવે છે ઉજવણી કરવામાં આવે છે ઘણા બધા મહેમાનોને બોલાવવામાં આવે છે બરોબર છે અને એ જે છોકરો છોકરી છે એ એમ કે છે દીક્ષા ધારણ કરી લે છે અને જૈન ધર્મ છે એ પોતે અંગીકાર કરી લેતા હોય છે આપણે જો ઘણી વખત વ્હાઈટ કપડાં પહેરેલા આપણે આપણે કહીએ કે પૂંજી એ બરોબર છે પૂંજીઓ જે હોય છે પોતાના એમ કે છે કે વાળ પણ હોતા નથી કેટલું બધું ધર્મનું એ પોતે પાલન કરે છે કોઈ પણ એમ કે છે નાનામાં નાનો જે જીવ હોય છે એને પણ પોતે મારતા નથી ઘણું બધું એ પોતે એમ કે છે ધ્યાન રાખે છે મોજ શોખનો તો કે ત્યાગ કરી દેવો કેવા કપડા પહેરવાના તો કે સફેદ કપડા પહેરવાના અને સતત ને સતત ભગવાનની શું કરવાની તો કે ભક્તિ કરવાની આવું એમ કે છે કે પોતે જીવન છે એ પસંદ કરતા હોય છે તો એવી જ રીતના મહાવીર સ્વામીએ 30 વર્ષની વયે શું કરી દીધો તો કે ઘરનો ત્યાગ કરી દીધો અને 12 વર્ષ સુધી કઠોર તપ કર્યું બરોબર ખાવા પીવાની કઈ પણ ભાન હતી નહીં સુખાવું શું પીવું બરોબર અલગ અલગ પ્રકારની શું આપણે હોય છે તો કે ઋતુઓ હોય છે બરોબર શિયાળો ઉનાળો ચોમાસું એનો પણ એને પોતે સુનો કર્યો તો કે કોઈ પણ જાતનો એને પોતે એના ઉપર એમ કે છે કે ભાઈ કાંઈ એને જોયું નહીં શિયાળો હોય તો ભલે ઉનાળો હોય તો ભલે ચોમાસું હોય તો ભલે પોતે સતત ને સતત શું કર્યું તો કે ભગવાનની ભક્તિ કરી બરોબર કેટલા વર્ષ સુધી તો કે 12 વર્ષ સુધી એને સતત ને સતત શું કરેલું છે તો કે તપ કરેલું છે ત્યાર પછી આપણે જોઈએ રુજુપાલિકા નદી રુજુપાલિકા નદી ક્યાં આવેલી છે તો કે બિહારમાં આવેલી છે તેના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત થયું સર્વોચ્ચ જ્ઞાન એટલે કે જે જ્ઞાન જોતું હતું ને ભગવાનની છે એને ભક્તિ કરવી હતી બરોબર ઈ એમ કે છે કે એને એમને જ્ઞાન પ્રાપ્ત થયું કઈ જગ્યાએ તો કે રુજુપાલિકા નદીના કિનારે ક્યાં આવેલી છે રુજુપાલિકા નદી તો કે બિહારમાં ક્યાં આવેલી છે બિહારમાં આવેલી છે બરોબર આ જે સર્વોચ્ચ જ્ઞાન છે એને એને નામ આપ્યું કેવલ જ્ઞાન પણ કહેવામાં આવે છે કેવલ જ્ઞાન એટલે કે સારામાં સારું જ્ઞાન બરોબર કેવલ જ્ઞાન એટલે ઉચ્ચ કોટીનું જ્ઞાન સારું એવું જ્ઞાન એને
ક્યારે તો કે રુજુ પાલિકા નદીના કિનારે પોતે તપ કરતા હોય છે બરોબર છે ત્યારે એને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન ઉચ્ચ કોટીનું જ્ઞાન સારું એવું જ્ઞાન એને પ્રાપ્ત થાય છે અને જે જ્ઞાન જોતું તો એને શું થાય છે તો કે પ્રાપ્ત થાય છે બરોબર છે હવે આપણે જોઈએ કે એને એમ કહે છે કે શું કીધું તો કે પોતાના મન અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો હોવાથી તેને જીન કહેવામાં આવે છે પોતાના મન ઉપર વિજય મેળવવાની એ સારા સારી વસ્તુ છે આપણું મન છે એ સ્થિર નથી બરોબર કોઈ પણ મનુષ્ય છે એનું મન છે એ સ્થિર હોતું નથી ગણિત થાય તો વાંધો નથી ગણિત થાય તો વાંધો નથી અત્યારે આપણે ભણતા હોય છે તો આપણું મન છે એ ક્યાં વળી ગયું છે મામાને ઘેર વળી ગયું હાલો કે મારા મામા શું કરતા છે મામી શું કરતા છે હોય ને બરોબર ઓલી વસ્તુ લે કે મારે આ વસ્તુ લેવી છે ના આવા કપડા લેવા એટલે ટૂંકમાં માણસનું મન છે એ સ્થિર હોતું નથી માણસનું મન જો સ્થિર હોય ને બરોબર તો આપણે એમ કે છે કે ભક્તિ તો આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ એટલે ટૂંકમાં ખાસ યાદ રાખવાનું પોતાનું મન અને પોતાની ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવો ઇન્દ્રિયો આપણું જે આંખ છે નાક છે કાન છે બરોબર આપણી જે જીભ છે આ આપણી શું છે તો કે શરીરમાં આપણા જે અંગો છે એને શું કહેવાય તો કે ઇન્દ્રિયો કહેવાય એના ઉપર જો આપણે કાબૂ મેળવીએ બરોબર છે તો જ એટલે એને કીધું કે જીન એને કહેવામાં આવેલ છે આ જીન જૈન સાધુ સાધુઓ છે એણે પોતાના મન ઉપર અને પોતાની ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવી લીધેલો હોય છે એટલા માટે જ પોતે સાધુ અને સાધ્વી બને છે બરોબર જે લોકો એમ કે છે સાધુ અને સાધ્વી એમ કે છે બની જાય છે એનું એમ કે છે મન એક જ જગ્યાએ કઈ જગ્યાએ હોય છે તો કે ભગવાનની ભક્તિ કરવામાં બીજે ક્યાંય એનું મન હોતું નથી અને એની એમ કે છે કે ઇન્દ્રિયો બરોબર આપણને તો એક દિવસ શાક રોટલી ખાધી હોય બીજે દિવસ હું મમ્મી શાક રોટલી નહીં ખાવો પીઝા ખાવા છે બર્ગર ખાવું છે ઢોસા ખાવા છે ના ખાવું છે તે ખાવું છે હોય છે એટલે આપણે આપણી ઇન્દ્રિયો ઉપર આપણે કાબુ મેળવી શકતા નથી એટલે આપણે માણસ છીએ અને આ લોકો છે સાધુ સાધ્વી બની જાય છે જે લોકો ટૂંકમાં પોતાની ઇન્દ્રિયો ઉપર બરોબર કાબુ એમ કે છે મેળવે છે પોતાના મન ઉપર કાબુ મેળવે છે એ લોકો સાધુ સંત બને છે અને આ એમ કે છે લોકોને શું કહેવામાં આવે છે તો કે મહાવીર સ્વામીને તો જીન કહેવાય પણ એ લોકોને જૈન કહેવામાં આવે છે પછી એમ કે છે કે વર્ધમાનમાંથી મહાવીર એનું નામ આવી જાય છે મહાવીર સ્વામી બરોબર છે કે પહેલા એનું બાળપણનું નામ હતું વર્ધમાન અને પછી પોતે જ્ઞાન પ્રાપ્ત કરે છે પોતે પોતાના મન ઉપર અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી લીધો છે કે પોતાનું મન છે ગમે ત્યાં ભટકાવવાનું નહીં બરોબર પોતે એમ કે છે 30 વર્ષની વયે ઘરનો ત્યાગ કરી દીધો પણ એને એના મા બાપ એને એની પત્ની એને એની પુત્રી ને પણ પોતે યાદ કરતા નથી એટલે એમ કે છે પોતાનું મન છે પોતાના ઘરે પણ પોતે જવા દેતા નથી એટલે આપણું આ એમ કે છે મન અને આપણી જે શરીરની જે ઇન્દ્રિયો રહેલી છે એના ઉપર આપણે કાબૂ એમ કે છે મેળવીએ તો જ આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ એટલે એમ કે છે કે જીન કહેવાયા અને પછી એનું નામ પડી ગયું મહાવીર સ્વામી અને લોકોને અલગ અલગ પ્રકારનો ઉપદેશ આપવાનું એને ચાલુ કરી દીધું અને સમાજને સુધારવાનું કાર્ય ચાલુ કરી દીધું બરોબર હવે આપણે જોઈએ કે એને આપણને કયો ઉપદેશ આપેલો છે ખાસ યાદ રાખવાનું બરોબર છે એને આપણને કયો ઉપદેશ આપેલો છે ઈશ્વરનો ઇનકાર બરોબર એ કહે છે કે ઈશ્વર ક્યાંય છે નહીં મન પડે તે મંદિરની સામે બેસી જવાનું બરોબર કેમ કે છે મોટી મોટી મૂર્તિઓની પૂજા કરવાની ભગવાન આપણને આવું કાંઈ કહેતા નથી બરોબર ભગવાન ક્યાં રહેલો છે માણસની આત્મામાં રહેલો છે કોઈ પણ માણસ હોય એને આપણે દુઃખી કરીએ તો એ એમ કે છે ભગવાન આપણને ક્યારે માફ કરતો નથી આપણાથી બને એટલો પ્રયત્ન કરવાનો માણસોને મદદરૂપ થવાનો આપણે પ્રયત્ન કરવાનો બરોબર સાંજ થાય તો 150 જણા એને ખોટું કામ કર્યું હોય સાંજે આપણે બેસી જઈએ ભગવાનની ભક્તિ કરવા માળા કરવા બેસી જઈએ તો ભગવાન આપણને ક્યારે મળવાના નથી ભગવાન ક્યારે આપણને માફ કરવાના નથી આખો દિવસ ખોટું કામ કરીને સાંજે આપણે ભગવાનની ભક્તિ કરી તો ભગવાન આપણને માફ ન કરે બરોબર છે એટલે મહાવીર સ્વામી કહે છે કે ક્યાં ઈશ્વર છે અને ઈશ્વર ક્યાં રહેલો છે તો કે માણસના આત્મામાં રહેલો છે માણસની અંદર છે ઈશ્વર રહેલો છે અને આપણને પાંચ શું આપેલા છે વ્રત આપેલા છે ખાસ યાદ રાખવાનું પાંચ વ્રત છે જેનો તમે એમ કે છે તમે તમારા જીવનમાં ઉપયોગ કરો તો તમે ભગવાનને મેળવી શકશો બરોબર છે બાકી આપણે ભગવાનને એમ કે છે ભગવાનની ભક્તિ આપણે કરવાને લાયક નથી પાંચ વ્રતો ક્યાં આપેલા છે પહેલું સત્ય અહિંસા ખાસ યાદ રાખજો મહાવીર સ્વામીએ આપણને જે પાંચ વ્રતો આપેલા છે સત્ય અહિંસા અસ્તે અપરિગ્રહ અને બ્રહ્મચર્ય આ જે પાંચ ગુણ છે એ માણસમાં હોય
બરોબર છે તો માણસ ક્યારે દુખી ખાતો નથી આજે પાંચ ગુણ છે એ આપણામાં હોવા જોઈએ જોઈએ ને જોઈએ જોતા જઈએ આપણે પાંચ જે છે આપણને વ્રત આપેલા છે પાંચ જે આપણને ઉપદેશ આપેલા છે ક્યાં એમાં પહેલું છે સત્ય સાચું બોલો આપણે આમ થાય કેટલી વાર ખોટું એવું કે બોલતા હઈશું ખબર જ છે આપણને બરોબર કેટલી વાર આપણે ખોટું બોલતા હઈશું અસત્યનું ઉચ્ચારણ ન કરવું ઉચ્ચારણ ન કરવું એટલે કે અસત્ય ત્યારે ખોટું બોલવાનું ગમે એવી વિકટ પરિસ્થિતિ હોય બરોબર પણ આપણે સાચું બોલવાનો પ્રયત્ન કરવાનો સાચું જ આપણે બોલવાનું એક વખત આપણે ખોટું બોલશું તો પાછળ આપણે 100 વખત ખોટું બોલવું પડશે એટલે જેવું હોય એવું આપણે સાચું બોલવાનો પ્રયત્ન કરવાનો અને એમ કે છે કે આપણે કયા રસ્તે જવાનું તો કે સાચા રસ્તે જવાનું ખોટા રસ્તે આપણે જવાનું બરોબર એટલે આપણામાં એક ગુણ તો હોવો જ જોઈએ કયો ગુણ તો કે સત્ય બોલવાનું ગમે એવી પરિસ્થિતિ હોય સામેવાળાને કદાચ ખોટું લાગે કે કાઈ પણ થાય આપણે કેવું બોલવાનું સાચું બોલવાનું કદાચ આપણી ભૂલ હોય તો આપણે આપણી ભૂલ છે એને પણ સ્વીકારતા શીખવાય બરાબર સરસ મજાનું આપણને પાંચ વ્રતોનું પહેલું વ્રત છે સત્ય કે ભાઈ અસત્યનું ઉચ્ચારણ ન કરવું દરેક પરિસ્થિતિમાં સત્યનું પાલન કરવું કોઈ પણ પરિસ્થિતિ હોય સુખની પરિસ્થિતિ હોય દુઃખની પરિસ્થિતિ હોય ગમે એવી પરિસ્થિતિ હોય બરાબર એમાં આપણે કેવું બોલવાનું તો કે સાચું બોલવાનો પ્રયત્ન આપણે કરવાનો ખોટું ક્યારે જીવનમાં બોલવાનો નહીં ખાસ યાદ રાખવાનું ત્યાર પછીનો બીજો જે ઉપદેશ આપણને આપેલો છે અહિંસા અહિંસા એટલે કે હિંસા કરવાની બરાબર મહાત્મા ગાંધી છે એટલે પણ ભારત દેશને આઝાદ કરવા માટે આ જે ગેયશી છે કે ભાઈ આ બે કે જે વસ્તુનો પાલન કરેલો તો કઈ બે વસ્તુ સત્ય અને અહિંસાનો માર્ગ પોતે અપનાવેલો તો ક્યારે જીવનમાં ખોટું નહીં કરવાનું અને ક્યારે કોઈની હિંસા કરવાની નહીં હિંસા એટલે એક જાતનું પાપ જ છે બરાબર છે અહિંસા એટલે કે હિંસા છે માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે દૂષણ એટલે પાપ છે બરોબર હિંસા જ કરે રાખે બરોબર કૂતરું બિચારું હાઈ જતું હોય ગાય નો બાપ હોય ને શેરી માં આપણે બધા નીકળે પાટ કરતો પાડો મારી શું કામ થયું કૂતરા નો શું બાપ હોય છે કઈ વાત એટલે ટૂંકમાં નાનામાં નાનું જીવ જંતુ હોય કે મોટું એમ કે છે પ્રાણી હોય માનવ હોય કે કાઈ પણ હોય કોઈની આપણે હિંસા કરવાની ને એ આપણામાં સારામાં સારો ગુણ હોવો જોઈએ બીજો આપણે કીધું કે નાનામાં નાના જીવને પણ જીવવાનો અધિકાર છે નાનામાં નાનો જે જીવ હોય છે ચીડી હોય છે મકોડો હોય છે મચ્છર હોય છે એને પણ જીવવાનો શું ભગવાને આપેલો છે અધિકાર આપેલો છે તો ક્યારે આપણે હિંસા કરવાની નહીં ક્યારે આપણે એને મારવાના ને એવો આપણામાં ગુણ હોવો જોઈએ બીજો આપણને કીધું છે કે મનમાં પણ હિંસા નો ત્યાગ કરવો આપણા એમ કે છે મનમાં પણ આવી હિંસા એટલે આપણા એમ કે છે મનમાં પણ આવી એમ કે છે કે ઈચ્છા ન હોવી જોઈએ આપણા મનમાં ઈર્ષા ન હોવી જોઈએ કે ભાઈ સામેવાળા માણસ નું ખરાબ થઈ જાય નામ થઈ જાય તેમ થઈ જાય આવો આપણા મનમાં કપટ ભરી નીતિ ક્યારે હોવી જોઈએ નહીં કે સામેવાળા માણસ હોય કે કોઈ પણ પશુ હોય પક્ષી હોય એનું એમ કે છે કે આપણે ખરાબ ઈચ્છવું જોઈએ નહીં આ પણ એક જાતની શું છે તો કે હિંસા છે આપણું મન છે એ કેવું રાખવાનું આપણે પવિત્ર રાખવાનું બરોબર કોઈ ક્યારે પણ કોઈની ઈર્ષા કરવાની નહીં ભગવાન આપણને જે આપે છે એમાં આપણે સંતોષ માનવાનો ત્યાર પછી ત્રીજું છે આપણને સરસ મજાનું આપણને પાંચ વ્રતોનું ત્રીજું જે વ્રત છે અસ્તે અસ્તે એટલે ચોરી અસ્તે એટલે શું થાય તો કે ચોરી ન કરવી બરોબર છે કે ભાઈ ચોરી એ મોટું અનિષ્ટ અનિષ્ટ એટલે કે ચોરી એ મોટું શું છે તો કે પાપ છે ઘણા એને ટેવ હોય કોકની પેન્સિલ લઈએ કોકની બોલપેન લઈએ કોકનું ઇરેઝર લઈએ શું કામ તમારે જે વસ્તુ જોતી છે તમે તમારા મમ્મી પપ્પા કહો તમારા મમ્મી પપ્પા ક્યારે તમને ના પાડશે નહીં કેમ કે તમારા મમ્મી પપ્પાએ તમારું ભવિષ્ય જો એક સારી એવી સ્કૂલમાં તમારું એડમિશન લીધું હોય તો તમને એક એમ કે છે નાની એમથી 5 રૂપિયાની બોલપેન કે ઇરેઝર ન લઈ દે તમને બરાબર ઘણા એને ટેવ હોય કોકને એમ કે છે બેગમાંથી પૈસા લઈને ચોરી લેવા શું કામ આવો ક્યારે ચોરી કરવાની ટેવ આપણે રાખવાની નહીં આપણી પાસે જે હોય એનો આપણે ઉપયોગ કરવાનો ખાસ યાદ રાખજો જીવનમાં ક્યારે ચોરી કરવાની ને આપણે કદાચ કોઈ પણ રસ્તે જતા હોય બાજુમાં સોનાનો ઢગલો પડ્યો હોય તે આપણે એના સામે જોવાનું નહીં એવો આપણામાં શું હોવો જોઈએ ગુણ હોવો જોઈએ ભગવાન જે આપે એમાં તમે સંતોષ રાખો કોઈની એમ કે છે વસ્તુ ઉપર આપણે ક્યારે સુને રાખવાની તો કે આશા રાખવાની નહીં એટલે ચોરી છે એ મોટું અનિષ્ટ છે કોઈની અનુમતિ વગર અનુમતિ એટલે કે કોઈની ઇજાજત વગર કોઈની વસ્તુ કે ઘરમાં પ્રવેશ પણ કરવો નહીં સામેવાળા એમ કે છે વ્યક્તિ આપણને ઇજાજત આપે પરમિશન આપે કે તો જ આપણે એની એમ કે છે વસ્તુ છે એ લેવાની અને આપણે કોઈની એમ કે છે વસ્તુ જોતી હોય તો આપણે પહેલા એમ પૂછવાનું
કે ભઈ આ જે વસ્તુ છે તું મને દેને જોઈ આપણને આપે બરાબર તો જ આપણે એનો ઉપયોગ કરવાનો પણ બને ત્યાં સુધી સામેવાળા કોઈ પણ વ્યક્તિ કોઈની પાસેથી આપણે માંગવાની આપણી એવી ઈચ્છા હોવી જોઈએ આપણામાં એવો ગુણ ન હોવો જોઈએ કે આપણે કોઈ 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 વ્યક્તિ પાસે આપણે માંગવું હોય ભગવાન આપણને જે આપણી પાસે જે વસ્તુ એનો આપણે ઉપયોગ કરતા શીખવાનો છે ખાસ યાદ રાખવાનું કોઈની અનુમતિ વગર કોઈની ઈજાજત વગર કોઈની વસ્તુ આપણે ન લેવાની કોઈના ઘરમાં પણ પ્રવેશ કરવો જોઈએ નહીં બરાબર એમ કે છે સામેવાળા વ્યક્તિના ઘરે તમે જાઓ ગમે એટલા પૈસા હોય ગમે એવું હોય પણ સામેવાળા વ્યક્તિ આપને આપણને આવકારો ન આપે એવા ઘરે ક્યારેય આપણે જવું જોઈએ એટલે ખાસ યાદ રાખવાનું કે ક્યારેય જીવનમાં ચોરી કરવાની ને આ ગુણ આપણામાં આજે બધાયનું છે આપણામાં હોવો જોઈએ સત્યનું તો પાલન કરવાનું છે બરાબર આપણે કે જે ભારત દેશના સારા એમ કે છે કે નાગરિક તરીકે આપણે સત્યનું પાલન આપણે કરવું જોઈએ હિંસા ક્યારે ન કરવાનું ચોરી ક્યારે કરવાની ત્યાર પછીનો ચોથો જે એમ કે છે ઉપદેશ છે અપરિગ્રહ અપરિગ્રહ એટલે કે ખોટી એમ કે છે કે જે વસ્તુની જરૂર ન હોય આવી પણ વસ્તુઓનો આપણે સંગ્રહ નહીં કરવાનો સંગ્રહ નહીં કરવાનો એટલે ભેગું નહીં કરવાનું આપણે તો શું કરતા કપડાં તો કે થપાન થપા ભેગા કરી ચપ્પલ તો કે થપાન થપા હોય આપણે ઘરે ભેગા થયેલા હોય છે બોલ પેલું તો ટૂંકમાં બધી વસ્તુનો શું કરી રાખી છે આપણે સંગ્રહ કરી રાખી છે ખાસ યાદ રાખજો આપણી પાસે જે વસ્તુનો સંગ્રહ કરેલો છે એ ઘણા એવા વ્યક્તિઓ છે કે જેની પાસે એક વસ્તુ પણ નથી એટલે ટૂંકમાં ભગવાન આપણે એમ કે છે જીવન જીવવા માટે જેટલી વસ્તુની જરૂર પડે બરોબર છે એટલી જ વસ્તુનો આપણે સંગ્રહ કરવો જોઈએ વધારે વસ્તુઓનો સંગ્રહ કરી રાખવો જોઈએ નહીં જરૂરિયાત વગર સંગ્રહ કરવો જોઈએ નહીં જે વસ્તુની આપણે જરૂરિયાત હોય એનો જ આપણે શું કરવાનું તો કે સંગ્રહ કરવાનો કે એ જ વસ્તુ આપણે ભેગી કરવાની બાકીની વસ્તુ આપણે જીવન આપણે જે વસ્તુની જરૂર નથી એનો આપણે શું કામ આપણે સંગ્રહ કરવો ખાસ યાદ રાખવાનું ચીજ વસ્તુ ધન ધાન્ય બરોબર છે ત્યાર પછી આભૂષણો ગરેણા બરોબર વસ્ત્રોનો સંગ્રહ ન કરવો જોઈએ એક વસ્તુનો આપણે સંગ્રહ ન કરવો જોઈએ કે આમાંથી ઘણી એવી જે વસ્તુ એમ કે ચીજ વસ્તુ છે જે ઘણા લોકોના નસીબમાં પણ નથી એ લોકો પાસે એક વસ્તુ પણ નથી અને આપણે બધાએ શું કરી છે તો કે એનો સંગ્રહ કરી છે એનો એમ કે છે કે થપાન થપા આપણા ઘરમાં આપણે ભેગા કરી છે એટલે ટૂંકમાં ખાસ યાદ રાખવાનો અપરિગ્રહ એટલે કે જરૂરિયાત વગરની આપણે ચીજ વસ્તુનો સંગ્રહ કરવાનો નથી અને શું કાર્ય કરવાનું જો આપણી પાસે હોય કદાચ જો આપણે એમ કે સંગ્રહ કરીએ તો શું આપણે કાર્ય કરવાનું કે ગરીબો સુધી અનાજ અને વસ્ત્રો પહોંચાડવાનું કાર્ય કરવાનું જે લોકો ગરીબ છે જેને ખાવા પીવા માટે પણ એની પાસે પૈસા નથી એની પાસે એમ કે છે કે ભાઈ વસ્ત્રો એટલે કે પહેરવા માટે કપડાં પણ નથી તો આપણી પાસે જે એમ કે છે કે જે વસ્તુ આપણે સંગ્રહ કરેલો છે ઘણા તો શું કરે સારામાં સારી એમ કે જે વસ્તુ હોય કપડા હોય તો એમ કે જાવા દે મને આ નથી ગમતા હો જાવા દે કચરા શું કામ આવું આવું બધું કરો તમે જે વસ્તુનો ઉપયોગ ન કરવાના હોય આવી જે બધી ચીજ વસ્તુઓ હોય કપડા હોય અનાજ હોય કાંઈ પણ વસ્તુ હોય એ તમે કોને આપો છો કે ગરીબોને આપો કે જેના નસીબમાં આ જે વસ્તુ છે એ સારામાં સારી વસ્તુ ગણાતી હોય છે એટલે ખાસ યાદ રાખવાનું અપરિગ્રહ એટલે કે જરૂરિયાત વગરની વસ્તુઓનો સંગ્રહ ન કરવાનો અને જો એમ કે તમારી પાસે જે વસ્તુ હોય જેનો તમે ઉપયોગ ન કરવાના હોય આવી જે વસ્તુઓ જે છે એ એમ કે છે તમે કોને આપો તો કે ગરીબોને આપો બરોબર છે એટલે ગરીબોનું આપણે ધ્યાન રાખવાનું ત્યાર પછીનો પાંચમો જે છે બ્રહ્મચર્યનું પાલન કરવાનું બરાબર બ્રહ્મચર્યનું જે એમ કે છે કે લોકો સાધુ અને સંત બની જાય છે સાધુ સાધ્વી બની જાય છે એ લોકો એમ કે છે બ્રહ્મચર્યનું પાલન એટલે કે પહેલા તો એક વાત એ હોય કે એ લોકો લગ્ન જીવન પોતે એમ કે છે લગ્ન કરતા નથી બીજું શું તો કે બ્રહ્મચર્યના પાલનમાં સાધુ પોતાને ભોજન લેવાનું બરોબર છે બીજું શું તો કે કોઈ પણ જીવ જંતુ હોય એને એમ કે છે ક્યારે એમ કે છે પોતે શું નથી કરતા તો કે મારતા નથી બરાબર ત્યાર પછી બીજું શું તો કે સત્ય અને અહિંસા ચોરી ન કરવી ટૂંકમાં આવા જે બધા સારા સારા જે ગુણ હોય છે એને શું કહેવામાં આવે છે બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે બ્રહ્મચર્યનું પાલન કરવું એટલે આપણી આપણી કે જે ભગવાને જે આપણને ઇન્દ્રિયો આપેલી છે ભગવાને આપણા શરીરમાં જે આપણા જે અંગો આપેલા છે એના ઉપર પોતાને શું મેળવવાનું હોય છે તો કે કાબુ મેળવવાનો હોય છે ખાવા પીવાની ટેવ અને કાનમાં બીજું શું તો
કોઈ સારી વસ્તુ છે પોતે સાંભળવાની ખરાબ વસ્તુ સાંભળવાની નહીં એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે જૈન સાધુ સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવું જો આ જે જૈન સાધુ સાધ્વીઓ છે પૂંજીઓ હોય છે બરાબર ખૂબ જ ઇન્દ્રિય છે બ્રહ્મચર્યનું પાલન કરતા હોય છે ઉઘાડા પગે જાતા હોય છે ચપ્પલ પણ પોતે પોતાના પગમાં પહેરતા નથી એટલે જોઈ જોઈને ચાલતા હોય છે ત્યાં કદાચ કીડી નથી મકોડો નથી ને નાથી એમ કે છે કોઈ જાતનું પાપ નથી જે આવું એ પોતે શું કરતા હોય છે તો કે ધ્યાન અને અનાજનો પણ પોતે એમ કે છે જ્યારે શું કરતા હોય છે ખાતા હોય છે અનાજ હોય શાકભાજી હોય એમાં પણ પોતે જોઈ જોઈ વિચારી વિચારીને અને બધું એમ કે છે ખાતા હોય છે કે જેમાં કોઈ પણ જીવ જંતુઓ છે એનો નાશ ન થઈ જાય અને આવી રીતના એમ કે છે બ્રહ્મચર્યનું પાલન કરવાનું મનુષ્ય જાતે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ એટલે ખોટી રીતના કોઈને હેરાન કરવાના બરાબર છે હવે આપણે જોઈએ કે એ ભાઈ કોણ તો કે મહાવીર નિર્વાણ એટલે કે નું મૃત્યુ એટલે કેવા મતલબ એવો છે મહાવીર સ્વામીને મોક્ષ કઈ રીતના પ્રાપ્ત થયું છે ક્યારે પ્રાપ્ત થયું બરોબર તો કે 72 વર્ષની વયે 72 વર્ષની ઉંમર જ્યારે હતી ત્યારે બાવાપુરી છે ક્યાં આવેલું છે બિહારમાં આવેલું છે બરોબર છે ત્યાં એમ કે છે કે એ પોતાનું શું થઈ જાય છે નિર્વાણ થઈ જાય છે એટલે કે નું મૃત્યુ થઈ જાય છે એટલે ટૂંકમાં યાદ રાખવાનું છેલ્લે મહાવીર સ્વામી ક્યાં હતા તો કે બાવાપુરી માં હતા અત્યારે હાલની તકે બાવાપુરી પણ એમ કે છે કે ભાઈ જૈન ધર્મનું પ્રખ્યાત તીર્થ સ્થાન બનેલું છે એટલે ખાસ યાદ રાખવાનું 72 વર્ષની વયે એમનું શું થઈ જાય છે તો કે નિર્વાણ થઈ જાય છે આવો સરસ મજાનો ઉપદેશ આપણે પાઠમાંથી શીખા કે ભાઈ કોણ તો કે ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી આપણા સમાજમાં જે બધા ઘણા બધા કુરિવાજો હતા અંધશ્રદ્ધાઓ હતી બરાબર ઘણા બધા માણસોમાં ઘણા બધા કેવા હતા એમ કે છે વિચારો ખરાબ વિચારો હતા આવા જે બધા એમ કે છે ખરાબ વિચારોને દૂર કરવા માટે પણ પ્રયત્ન કરેલો છે તો વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ છે અહીંયા પૂરો થાય છે આપણે આગળના લેક્ચરમાં કોના વિશે અભ્યાસ કર્યો હતો તો કે ભગવાન બુદ્ધ વિશે આપણો અભ્યાસ કર્યો હતો અને આજના લેક્ચરમાં આપણે મહાવીર સ્વામી વિશે અભ્યાસ કર્યો એમાં આપણે જોયું કે 24માં તીર્થકર કોણ હતા મહાવીર સ્વામી પ્રથમ તીર્થકર કોણ હતા તો કે ઋષભદેવ હતા બરાબર એના વિશે આપણે અભ્યાસ કર્યો કે મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થાય છે માતા પિતાનું પત્નીનું નામ કેટલા વર્ષે એને ગૃહ ત્યાગ કર્યો અને બીજું શું તો આપણને શું ઉપદેશ આપેલો છે આ જે બધા ઉપદેશ છે જે આપણે પણ ગ્રહણ કરવાના છે અને આપણામાં પણ સારી વાત આવે એવી આપણે કોશિશ કરવાની ખોટું નહીં બોલવાનું કોઈ ની વસ્તુ આપણે નહીં એમ કે છે લઈ લેવાની બરાબર ત્યાર પછી બીજું શું તો કે વધારાની વસ્તુઓનો સંગ્રહ નહીં કરવાનો કોઈ હિંસા નહીં કરવાની આવા બધા ગુણ આપણામાં હોવા જોઈએ તો બાળ મિત્રો આપણો પાઠ અહીંયા પૂરો થાય છે હું આશા રાખું છું કે આ પાઠ તમને સારી રીતના સમજાઈ ગયો હશે હવે આપણે નવા એમ કે છે કે લેક્ચરમાં બરાબર નવા પાઠ સાથે આપણે મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ